કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, તમારી ટર્મ એક્ઝામ શરૂ થઈ ગઈ છે. તમારું આવનારું પેપર ગુજરાતીનું છે, જે 22 તારીખ છે. તો આજે આપણે ગુજરાતી વિષયમાં રિવિઝન કરીશું. એની અંદર આપણે બ્લુપ્રિન્ટ બધાએ લખી જ છે, બરાબર છે? તો આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે અહીં પ્રશ્નો કરીશું. પહેલો વિભાગ છે વિભાગ અ, એની અંદર છે પહેલો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. તો આપણે વિકલ્પો કરવાના છીએ. અહીં મેં કેટલાક વિકલ્પો લખ્યા છે તે આપણે જોઈશું. પહેલું છે, કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? વેદોની, કૃષ્ણની, દેવોની કે પુણ્યની? તો જવાબ શું આવશે અહીં? દેવોની. ક દેવોની. તમારે જવાબ કઈ રીતે લખવાનો છે? તો પહેલો પ્રશ્ન બાજુમાં ક અને દેવોની, આ રીતે જવાબ લખવાનો રહેશે. બીજો છે પ્રશ્ન, યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી? અ ખુમારીથી, બ નમ્રતાથી, ક ચાલાકીથી, ડ બુદ્ધિપૂર્વક. તો અહીં જવાબ શું આવશે? બ નમ્રતાથી. યુવકે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી. ત્રીજું છે, કુલીઓ શું કામ કરે છે? અ કચરો વાળવાનું, બ ઘંટ વગાડવાનું, ક ટિકિટ આપવાનું, ડ માલ સામાન ઉંચકવાનું. તો અહીં જવાબ શું આવશે? કુલીઓ શું કામ કરે છે? તો કુલીઓ માલ સામાન ઉંચકવાનું કામ કરે છે. તો આપણે ડ જવાબ આવશે. આગળ છે ચોથો પ્રશ્ન, કુલીઓના કપડાનો રંગ કયો હોય છે? અ લાલ, બ પીળો, ક કાળો, ડ સફેદ. તો કયો હોય છે? અ લાલ. કુલીઓના કપડાનો રંગ કેવો હોય છે? લાલ રંગ હોય છે. પાંચમું છે, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? અ પારસી, બ યહૂદી, ક વિશ્વાસી, ડ હિન્દુ. તો જવાબ શું આવશે અહીં? ક વિશ્વાસી. બરાબર છે. છઠ્ઠું છે, રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ જણાવો. અ સંતબાલ, બ નાથાલાલ દવે, ક કાંત, ડ ધીરુભાઈ પરીખ. તો અહીં જવાબ શું આવશે? ડ ધીરુભાઈ પરીખ. રવિશંકર મહારાજ પાઠના લેખકનું નામ છે ધીરુભાઈ પરીખ. સાતમું છે, રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? અ ગાંધીજીએ, બ ઝવેરચંદ મેઘાણીએ, ક મહેન્દ્ર મેઘાણીએ, ડ ધીરુભાઈએ. તો રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? બ ઝવેરચંદ મેઘાણીએ. કોણે કહ્યા છે? ઝવેરચંદ મેઘાણીએ. આઠમું છે, ધરતી ઉપર કોણે મહેર કરી છે? સીમે, મોરે, મેહુલે કે મોસમે. તો અહીં જવાબ શું આવશે? મેહુલે. મેહુલે એટલે કે વરસાદે. ધરતી ઉપર વરસાદે મહેર કરી છે, વરસાદ એટલે કે મેહુલ. નવમું છે, જુવારના કણસલા માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે? અ ઝુમખુ, બ ગુચ્છ, ક લોથો, ડ લોંદો. તો અહીં જવાબ શું આવશે? ક લોથો. બરાબર. જુવારના કણસલા માટે કવિએ લોથો શબ્દ વાપર્યો છે. દસમું છે, કહળ સંગ ગાડું જોઈને ધંધુ કે શું કરવા ગયા? ગાડું જોડીને ધંધુ કે શું કરવા ગયા હતા? અ હટાણું, બ ફરવા, ક ગામ જોવા, ડ ગોળ લેવા. તો અહીં જવાબ શું આવશે? અ હટાણું કરવા માટે. કહળ સંગ ગાડું જોડીને ધંધુ કે હટાણું કરવા ગયા હતા. આગળ છે 11મો પ્રશ્ન, કવિ કોને અજવાળવાનું કહે છે? અ ઓરડાને, બ શેરીને, ક અંતરને, કે ડ ગામને. તો અહીં જવાબ શું આવશે? ક અંતરને. કવિ અંતરને અજવાળવાનું કહે છે.
બારમો પ્રશ્ન છે, નોકરને જવાબ શીખવનાર કોણ હતું? અ બીરબલ, અ અકબર, બ બીરબલ, ક બેગમ, ડ ફાંસીગર. તો અહીં જવાબ શું આવશે? તો અહીં જવાબ આવશે બ બીરબલ, નોકરને જવાબ શીખવનાર બીરબલ હતો. તેરમું છે, રાજ્ય પર કયા રાજાએ ચઢાઈ કરી? અ બુંદેલખંડના, બ ઝારખંડના, ક ઉત્તરખંડના, કે ડ પુષ્પખંડના. તો અહીં જવાબ શું આવશે? જવાબ આવશે અ બુંદેલખંડના. બરાબર છે, બાદશાહ અકબરના રાજ્ય ઉપર બુંદેલખંડના રાજાએ ચઢાઈ કરી હતી. ચૌદમું છે, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? અ સાચવીને, બ ધીરજથી, ક ગંભીરતાથી, ડ સમય સંજોગો જોઈને. તો અહીં જવાબ શું આવશે? જવાબ આવશે બ ધીરજથી, ખાંડાની ધારે ધીરજથી ચાલવાનું છે. આગળ છે, લેખન ઝાલી ન રહી પાઠના લેખકનું નામ જણાવો. અ જોરાવરસિંહ જાદવ, બ સંતબાલ, ક નાથાલાલ દવે, ડ કિશોરસિંહ સોલંકી. તો અહીં જવાબ શું આવશે? જોરાવરસિંહ જાદવ. લેખન ઝાલી ન રહી પાઠના લેખકનું નામ છે જોરાવરસિંહ જાદવ. આગળ છે, આગળનો પ્રશ્ન છે સેક્શન એ ની અંદર જ, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. તો તે આપણે કરીશું. માં પહેલી ખાલી જગ્યા છે, બાજુએ ઉભેલા બીરબલ ખાલી જગ્યા હસવા લાગ્યા. તો અહીં જવાબ શું આવશે? મરક મરક. તો આપણે અહીં લખીશું મરક મરક. બાજુએ ઉભેલા બીરબલ મરક મરક હસવા લાગ્યા. બીજું છે, બાદશાહ ખાલી જગ્યાનો કોળિયો હાથમાં લે છે, ત્યાં તો સેનાપતિએ આવીને સમાચાર આપ્યા. તો જવાબ આવશે સિરામણ. તો આપણે અહીં લખીશું સિરામણ ખાલી જગ્યાની અંદર. ત્રીજું છે, આજે સવારમાં જ એક ખાલી જગ્યાનું મોઢું જોયું છે. તો જવાબ શું આવશે? કાળ મુખાનું. બરાબર, આજે સવારમાં જ એક કાળ મુખાનું મોઢું જોયું છે. આ કોણ કહે છે? તો બાદશાહ અકબર કહે છે. તો જવાબમાં શું આવશે? કાળ મુખા. આગળ ચોથી ખાલી જગ્યા છે, ત્યાં તો બેગમે ખાલી જગ્યા આવીને કહ્યું. તો જવાબમાં શું આવશે? હાફડા ફાફડા. ત્યાં તો બેગમે હાફડા ફાફડા આવીને કહ્યું. બરાબર છે, તો ખાલી જગ્યામાં આવશે હાફડા ફાફડા. બેગમના ભાઈને સાપ કરડે છે એટલે બેગમ હફડા ફફડા થઈને આવીને બાદશાહ અકબરને એના સમાચાર આપે છે. પાંચમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા શબ્દ સાંભળતાની સાથે જ લેખકને આનંદ થાય છે. તો જવાબમાં શું આવશે? પાદર. પાદર શબ્દ સાંભળતાની સાથે જ લેખકને આનંદ થાય છે. તો ખાલી જગ્યામાં લખીશું પાદર. છઠ્ઠું છે, લેખક પાદરને ખાલી જગ્યા નામે ઓળખે છે. લેખક પાદરને કયા નામે ઓળખે છે? ગોદરુના નામે ઓળખે છે. તો ખાલી જગ્યાની અંદર શું આવશે? ગોદરુ. સાતમું છે, વર્ષારાણી તો ગામડાનો ખાલી જગ્યા છે. શું છે? વર્ષારાણી તો ગામડાનો શું છે? પ્રાણ છે. તો જવાબમાં શું આવશે? પ્રાણ. આઠમી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાનો મેળો પણ ગોદરે ભરાય. તો શાનો મેળો ભરાય છે ગોદરે? તો ગામનો. ગામનો મેળો પણ ગોદરે જ ભરાય છે. તો ખાલી જગ્યામાં આવશે ગામ. આગળ નવમી ખાલી જગ્યા છે, મગરવાડા એટલે ખાલી જગ્યાનું કેન્દ્ર ગણાય. તો ખાલી જગ્યામાં શું આવશે? ભોજકોનું. શું આવશે ખાલી જગ્યામાં? ભોજકોનું કેન્દ્ર ગણાય છે. મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. ખાલી જગ્યામાં આવશે ભોજકો. દસમું છે, ગોદરે ઘણી ખાલી જગ્યા જોઈ છે. ગોદરે શું જોયું છે? તો ગોદરે ઘણી તડકી છાયડી જોઈ
તો ખાલી જગ્યામાં આવશે તડકી છાયડી, તો ખાલી જગ્યામાં લખીશું તડકી છાયડી, બરાબર છે. તો અહીં આપણી આ ખાલી જગ્યા પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈશું. આપણો પહેલો સેક્શન પૂર્ણ થઈ ગયો છે, બરાબર. વિભાગ અ પૂર્ણ થયો છે. હવે આપણે વિભાગ બ કરીશું, જેની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો. તો તે આપણે કરીશું. પહેલું છે, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો માણસ બોલે છે. આ રીતે પૂરા વાક્યમાં જ લખવાનું છે, બરાબર છે. ફક્ત માણસ બોલે છે, શિલ્પી બોલે છે એવી રીતે લખવાનું નથી, પણ પૂરા વાક્યમાં કે આ વાક્ય મંદિરનું નિર્માણ કાર્ય જોવા આવેલો માણસ બોલે છે, આ રીતે લખવાનું છે. બીજું છે, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય શિલ્પી બોલે છે. ત્રીજું છે, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય સામે છેડેથી એક સ્ત્રી બોલે છે. ચોથું છે, બોલ મારે ત્યાં કામ કરીશ. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય દુકાનદાર બોલે છે. આગળ છે, બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય સેનાપતિ બોલે છે. છઠ્ઠું છે, મારા ભાઈને સાપ કરડ્યો છે, એને સાપ ઉતારનારાને ઘેર લઈ જવાનો છે. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય બેગમ બોલે છે. સાતમું છે, તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકન્યાળ કોણ. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય ઝાડુવાળો બોલે છે. ઝાડુવાળાને જ્યારે ફાંસી આપવામાં આવે છે ત્યારે તે પોતાની અંતિમ ઈચ્છા રાજાને મળવાની, બાદશાહને મળવાની વાત કરે છે, અને ત્યારે એ કહે છે કે મેં પણ તમારું મોં જોયું હતું અને મને ફાંસીની સજા મળી, મૃત્યુદંડ મળ્યો. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાંથી વધારે અક્ષુકન્યાળ કોણ છે, બરાબર છે. હવે આગળ છે, આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. તમને કેટલાક શબ્દો આપવામાં આવશે, તેનો વાક્યની અંદર પ્રયોગ કરવાનો છે. તો અહીં મેં કેટલાક શબ્દો લખ્યા છે અને એના ઉપરથી આપણે વાક્યો પણ લખ્યા છે, તે આપણે કરીશું. પહેલું છે સીમ, તો વાક્ય બનશે, સિંહની ત્રાળ આખી સીમમાં સંભળાઈ. બીજું વાક્ય છે નદી, તો વાક્ય બનશે, મારા ગામના પાદરે નદી વહે. ત્રીજું છે આભ, તો આભમાં પંખીઓ ઉડે છે. ચોથું છે મોલ, તો લચી પડેલો મોલ જોઈને ખેડૂત હરખાયો. પાંચમું છે સેવા, તો વાક્ય બનશે, જનસેવા એ જ પ્રભુ સેવા છે. છઠ્ઠું છે વંદન, તો વાક્ય બનશે, માતા પિતાને રોજ વંદન કરવા જોઈએ. સાતમો શબ્દ છે કબીર, તો એના ઉપરથી વાક્ય બનશે, કબીર સંત કવિ હતા. આઠમું છે વાલ્મીકી, તો એના ઉપરથી વાક્ય બનશે, વાલ્મીકી એક ઋષિ હતા. આ રીતે તમારે પણ વાક્યો બનાવવાના રહેશે. હવે આપણે આગળ જોઈશું. વિભાગ બ ની અંદર આગળનો પ્રશ્ન છે, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો આપણે બે કાવ્ય કર્યા છે, પહેલું તો મહેનતની મોસમ અને બીજું છે પગલે પગલે. તો એ બેમાંથી તમારે, એ બેમાંથી કોઈ પણ એક પૂછાશે, બરાબર છે. તો તમારે તે કરવાની રહેશે, તૈયાર કરવાની, બરાબર છે. અને એના આધારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. તો અહીં આપણો આ સેક્શન બી પૂર્ણ થાય છે. આજે આપણે સેક્શન એ અને સેક્શન બી નું રિવિઝન કરીશું. આ રિવિઝન વિડીયો તમારે ધ્યાનથી જોઈને એ મુજબ તૈયારી કરવાની રહેશે. બાકીના જે સેક્શન છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.